ભાઈ હું તારા બારણે ઉભો છું, તું દરવાજો ખોલ અને એ નસીબમાં હોય તો દરવાજો ખુલે છે, બાકી તો દવાઓ પી પીને વંડીઓ ઠેકવાના વાર આવે છે. એટલે આજે આપઘાત થી વંડી ઠેકી દેવી છે. સ્મશાનમાં તમે દબદબા ભેર આદર ભેર જઈ શકો, એની માટે આ જિંદગી તમારે જીવવી પડે છે. સર એક રિક્વેસ્ટ છે, પ્લીઝ તમારી બુક્સ જોઈએ. એમાં 5 નોવેલ છે ને એક નહીં, એક જ નોવેલ છે, ક્રોમોઝોમ એક્સ વાય. માટીનો માણસ મારા મેડિકલ એક્સપિરિયન્સીસ છે અને એમાં બાકી લલિત ગદ્યો છે બધા. એક્સપાયરી ડેટ વાર્તાઓ છે, ટૂંકી વાર્તાઓ, આઈસીયુ ટૂંકી વાર્તાઓ છે. મારી વાલી પરીક્ષા વિદ્યાર્થીઓ માટે લખાયેલું છે. ક્રોમોઝોમ એક્સ વાય નવલકથા છે. આમ તો આ પુસ્તકમાં રહેલી રચનાઓને ગુજરાતી ભાષાના કોઈ પણ સાહિત્ય પ્રકારમાં સમાવેશ કરવાનો પ્રયત્ન પણ કરવો એ ભાષા અને સાહિત્ય સાથે અન્યાય થશે. આ રચનાઓ ક્યાંય પણ પ્રકાશિત ન કરવાના ઉદ્દેશ્યથી ફક્ત નિજાનંદ માટે ફેસબુક પર લખાયેલી હતી. મિત્રોના પ્રેમ અને સ્નેહને કારણે આ રચનાઓ થોડી ઘણી લોકપ્રિય પણ થઈ. એટલે મારી ઈચ્છા નહોતી આ પબ્લિશ કરવાની, પણ મિત્રોને એટલું બધું ગમ્યું કે ભલે સાહિત્ય ન હોય તમે છાપો. રિક્વેસ્ટ એ જ છે સર, હા, એ બધી રચનાઓ અહીંયા અડી ગઈ છે અને બધાને અડે છે, એટલા માટે જ વધારે આ લખજો. થેન્ક યુ સો મચ. મને એવું લાગે છે કે જો સાહિત્યને હું બાજુ પર રાખીને એને ડાયવર્ઝન કરીને જો હું ખાલી મારા હૃદયથી સાંભળવાના હૃદય સુધી પહોંચી શકું ને તો મારે સાહિત્યની ક્યાંય જરૂર જ નથી વચ્ચે. નિમિતભાઈ, તમે એકમાત્ર નવલકથા લખી એમ કહ્યું હમણાં. જી જી બિલકુલ સર. હવે ડર અમને એ છે કે મારા દીકરાનો દીકરો એને યુટેરસ એને કંઈ ચેન્જ કરીને કોઈ છોકરાનો જન્મ આપશે. અરે ધ્રુજાવી દે એમ છે, બહેનો કમસે કમ માતૃત્વ પ્રાપ્ત કરવાનો જે એનો એકાધિકાર છે એ પણ એની ઇજારા સહી તૂટશે, પુરુષોની તૂટશે, મંટોને તો સજા થઈ દે, તમારું શું થશે? જો આ પુસ્તક જ્યારે મારા ચિંતનભાઈ વાત થઈ ને ત્યારે મેં ચિંતનભાઈને કીધું હતું કાંઈ પણ મેડિકો લીગલ થાય તો તમે હાચવી લેજો. મેડિકો લીગલ તો ન કહેવાય, આમને મેડિકો લીગલની ટેવ પડી ગઈ છે, પણ લિટરરો લીગલ જેને તમે કહો તો કદાચ કાંઈ પ્રોબ્લેમ થાય. તો મને હતું કે કંઈક તો સળગશે, પણ મને નવાઈ લાગે છે કે હજી સુધી યુ વોન્ટ બિલીવ, હજી સુધી મને એક પણ નેગેટિવ રિવ્યુ નથી આવ્યો આનો. હું વકીલ છું. જી થેન્ક યુ. આ મને આજનો આ એક ફાયદો છે, એક વકીલ મળી ગયા મને, એક સરસ વકીલ મળ્યા છે, એક સરસ ક્રિટિક મળ્યા છે. આનાથી વધારે બીજું શું જોઈએ? ચાહકો કેટલા મળ્યા? બીજું જોઈએ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ જેમ. હા પ્લીઝ પ્લીઝ. ત્યાં પતિ પત્ની બેમાંથી પતિને જો માતૃત્વ ધારણ કરવાની ઈચ્છા હોય તો યુટેરસ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. બિલકુલ. પણ એ પછી માની લો કે અમુક વર્ષ પછી પત્નીને પણ ફરી વખત એનો તો મૂળભૂત અધિકાર છે ને એને માતૃત્વ ધારણ કરવું છે. બિલકુલ. તો પતિમાંથી પાછું રીટ્રાન્સફર થઈ શકે? જોક તરીકે નહીં, હું આ લોજિકલી પૂછું. ના ના, હું તમારી વાત સાથે વાત માટે નથી. પહેલી વસ્તુ કે એ પત્નીમાંથી યુટરસ નથી લેવાનું, પત્નીમાંથી યુટરસ નથી લેવાનું. આ કથા એવી છે કે જેમાં પત્ની કન્સીવ નથી કરી શકતી એટલે પતિએ કરવું પડે છે. મેં જેમ કીધું એમ કે સપોઝ કેટલા બધા ઇન્ફર્ટાઇલ કપલ છે, ઇનફેક્ટ જેમ જેમ દિવસો પસાર થાય છે, જેમ જેમ હવેનો સમય એવો છે કે ઇન્ફર્ટિલિટીનો ઇન્સિડન્સ વધી રહ્યો છે, વધારે વંધ્યત્વના કિસ્સાઓ આવી રહ્યા છે. કેટલા બધા કિસ્સાઓમાં સ્ત્રીઓ એનોવ્યુલેટરી સાયકલ્સ હોય, કેટલા બધામાં યુટરસના સો મેની પ્રોબ્લેમ્સ હોય. અને એવા કિસ્સામાં જ્યારે બધી આશાઓ સમાપ્ત થઈ જાય ત્યારે એમ થાય કે ચલો હવે સરોગસી કરીએ, સરોગસી ફિઝિબલ ન હોય તો એડોપ્શન કરીએ. અને જે રૂઢિચુસ્ત કુટુંબ છે એમાં હજી આજની તારીખે આ ડિવોર્સનું ગ્રાઉન્ડ છે જ તે, કે ભાઈ સ્ત્રી પત્ની માં નથી બની શકતી, તો ભાઈ તું છૂટાછેડા આપી દે અને બીજા લગ્ન કરી લે. તો પ્રશ્ન એ છે કે આ જે કથા છે એમાં સ્ત્રી
ફિમેલ ઇઝ નોટ એબલ ટુ કન્સીવ, અને તેમ છતાં પુરુષને છોડવી નથી. સો દેર ઇઝ ઓનલી વન વે. એટલે આમાં સંજોગો એવા નિર્માણ થાય છે, મેં જે કીધું કે આ નવલકથા તમે વાંચશો તો આમાં ખાલી મારી વાત રજૂ કરવામાં, દેર ઇઝ અ સ્ટોરી બિહાઇન્ડ ધીસ. આ એક લવ સ્ટોરી છે. આમાં સંજોગો એવા નિર્માણ થાય છે કે પુરુષને ગર્ભધારણ કરવું પડે છે, અને એમાં બી યુટરસ માટે એવું, એમાં ઓર્ગન ડોનર જોઈએ તમારે. કોઈ એક એવી સ્ત્રી, અને ઓર્ગન ડોનેશન માટેના ક્રાઇટેરિયા છે, યુટરસ ડોનર્સના પણ ક્રાઇટેરિયા છે. એક એવી સ્ત્રી જે અરાઉન્ડ 25 to 45 યર્સની વચ્ચે હોય, જેને બે બાળકો હોય, એટલે જેણે પોતાનું ફેમિલી કમ્પ્લીટ કરી લીધું હોય, જે માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોય, જે વિલિંગ હોય ઓર્ગન ડોનેટ કરવા માટે, જેને એચઆઈવી એચબીએસજી જેવા કોઈ જ રોગ ન હોય, તો આ ક્રાઇટેરિયાઝ છે. આ બધા ક્રાઇટેરિયાઝ ફૂલફિલ થાય તો જ કોઈ સ્ત્રી ઓર્ગન ડોનેટ કરી શકે. જે અનમેરિડ હોય કે જે ન્યુલી મેરિડ હોય કે જેને એક જ બાળક હોય, તો એ કોઈ પણ સ્ત્રી યુટરસ ડોનેટ ન કરી શકે. સો સ્ત્રીમાંથી લેવાની અને પત્નીમાંથી લેવાની વાત એટલા માટે નથી આવતી કે જો યુટરસ ફંક્શનિંગ છે ઓલરેડી, તો પછી પત્ની જ પહેલા ગર્ભધારણ કરે ને, ઓબ્વિયસલી. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. પેલા એક નોટ કહી દો. જી, સપના બે ટાઈપના હોય, મેં એવું વાંચ્યું છે, એક ખુલ્લી આંખના સપના અને એક બંધ આંખના સપના, બરાબર? તો મારી વાત ખુલ્લા આંખને સપના જોવાની છે. તમે વાત કરી એમ કલ્પના, પેલા કલ્પના જોવાની, કલ્પનાને સાચો કરવા માટે આપણે સપના જોવા પડે. તમે કોલેજમાં છો? હા, કલ્પના અને સપના અને સાહે કે છોકરીઓ નથી. ઓકે, પેલા કલ્પના વિચારવાની, પછી એને સપનામાં આપણે એને કન્વર્ટ કરવાનું, પછી એમાં આપણે સાયન્સ લગાડવાનું. ઓકે, અમે સાયન્સનો વિદ્યાર્થી છું એટલે સાકાર કરવા માટે સાયન્સ જોઈએ. તો સાકાર કરવા સાયન્સ જોઈએ, તો આ બધામાં તમે કીધું કલ્પના તો ગમે કરી શકીએ આપણે, બિલકુલ કરી શકીએ, પણ ઇટ શુડ બી વિથ કન્વિક્શન એન્ડ લોજિક. હા, તો આ ત્રણેય વચ્ચે સર કંઈક લોજિક એક્ઝેક્ટ કે આ ત્રણેય સાથે મેળ ખાઈ શકે એવું? થેન્ક યુ સર. સી, એવું નથી. સી, બેઝિકલી હું તો એવું માનું છું કે સાયન્સ પણ એક કલ્પના જ છે. આજે સાયન્સમાં જેટલા પ્રયોગો થયા છે એ પ્રયોગો કલ્પના ઉપરથી તો આવ્યા છે કે આમાં આપણે આમ કરીએ તો આ થઈ શકે, આમ કરીએ. તો બેઝિકલી સાયન્સના પ્રયોગો કરવા માટે પણ કલ્પના તો જરૂરી છે. ઇમેજિનેશન વગર, ફિક્શન વગર તો આપણે કશું જ કરી નથી શકવાના. એટલે હું આજે એમ કહું કે આજથી ખટારા ઉડવા માંડશે તો એ ખાલી કલ્પના કરવાથી કશું નથી થવાનું. અલ્ટિમેટલી ઇટ શુડ બી ફોલોડ બાય લોજિક, કન્વિક્શન. અને એટલે આ નવલકથા, મેં કીધું કે ઇટ્સ અ મેડિકલ સાયન્સ કમ્બાઇન્ડ વિથ ફિક્શન. ખાલી ફિક્શન નથી, ખાલી સાયન્સ પણ નથી. last one.